શિક્ષણ દ્વારા શિક્ષણ મેળવ્યું હતું. કોરોનાની મહામારીને લીધે આપણે શાળાએ આવી શકતા નથી, જેથી આપણે ઓનલાઈન શિક્ષણ પદ્ધતિ દ્વારા શિક્ષણ મેળવ્યું હતું. આ વર્ષે નવા સત્ર માટે ધોરણ 6 માં પણ આપણે ઓનલાઈન શિક્ષણ પદ્ધતિથી શિક્ષણ મેળવવાનું છે. આપણે ક્લાસ તમે ઘરે બેસીને આપણો વર્ગખંડ આપણા મિત્રો અને ક્લાસમાં આપણે કેવી ધમાલમસ્તી કરી તે સમય તમને યાદ હશે ને. આ વર્ષે આપણે સ્કૂલે નથી આવવાનું, જેથી આપણે ઘરે રહીને પણ તમે સ્કૂલને યાદ તો કરતા જ હશો, પણ આપણે આપણે ભણવાનું અટકાવવાનું નથી. આપણે ઓનલાઈન શિક્ષણ દ્વારા વિડીયોની મદદથી આપણે શિક્ષણ મેળવવાનું છે. તમે પણ નવા વર્ષે પણ ઓનલાઈન શિક્ષણ પદ્ધતિથી શિક્ષણ મેળવજો. આ વર્ષે આપણે છઠ્ઠા ધોરણમાં કયા કયા વિષયો શીખવાના છે જેની આપણે માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5માં ગણિત કવર વિશે શીખ્યા ને, જેમાં તમારે અંકો નિષ્ણાતથી કદ શીખ્યા, જેમાં આપણે 10,000 સુધી શીખ્યા, એમાં આપણે લાખ અને કરોડ સુધી સંખ્યાને પરિચય મેળવવાનો છે. તે સિવાય આપણે દશાંશ સંપૂર્ણાંક ભૂમિતિના પાયાનો ખ્યાલ અને એના સિવાય ઘણા બધા નવા પ્રકરણ વિશે આપણે ગણિત અમલમાં મેળવવાનું છે. જો આ ગણિત અમલનું પાઠ્ય પુસ્તક છે અને આ આપણી ગણિત અમલની શોધી બધી છે, તમારે આમાં પણ લેખન કાર્ય કરવાનું છે. નવા નવા દાખલાની ગણતરી આપણે ધોરણ 6માં શીખવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ તમારા ધોરણ 6ના અંગ્રેજી પાઠ્ય પુસ્તક છે અને આ એની શૈલી પોતે છે. આપણે ગયા વર્ષે પણ અંગ્રેજીમાં લેખન કાર્ય કર્યું, આ વર્ષે પણ આપણે ઇંગ્લિશમાં કવિતા, પ્રશ્નના જવાબ, અલ્જીગર ખડકપટા અને અંગ્રેજી ગ્રામર વિશે માહિતી મેળવવાની છે. ત્યાર પછી આપણે હિન્દીનું પાઠ્ય પુસ્તક છે, આ હિન્દીનું પાઠ્ય પુસ્તક અને આ હિન્દીની સાથે શિક્ષણ પદ્ધતિથી શિક્ષણ મેળવવાનું હોવાથી તમે પણ અમને ખાસ સહકાર